ધાનેરા તાલુકાના ફતેપુર ગામે આવેલ આંગણવાડી ખાતે આજે પોષણ માસ અભિયાન દરમિયાન કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર વિશે માહિતી મળી રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. ધાનેરા તાલુકાના ફતેપુર ગામ ખાતે આવેલ આંગણવાડી આજે અનેરા રૂપમાં જોવા મળી હતી. ગામની બાળકીઓએ આજે પોષણ માસ અભિયાનની ઉજવણીને લઈ અલગ અલગ પ્રકારની રંગોળીઓ દોરી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા તાલુકામાં મહિલાઓ તેમજ કિશોરીઓ હાલના સમયમાં ગુડકા, છીકણી, સુખો સહિતના દ્રવ્યોનો ઉપયોગ કરી વ્યસન કરતી હોય છે, જેના કારણે આ નશીલા દ્રવ્યોની આડઅસર શરીર પર પડવાથી નાની ઉંમરે અનેક પ્રકારની ગંભીર બીમારીથી મહિલાઓ તેમજ બાળકીઓ પીડાતી હોય છે. અને ખાસ કરીને આ છેવાડે આવેલા તાલુકામાં યુવતીઓના લગ્ન પણ નાની ઉંમરે થતા હોય છે. શ્રીમદ કે શિક્ષિત યુવતીઓ તો પોષણયુક્ત આહાર લેતી હોય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ બાળકના જન્મ વખતે યોગ્ય પોષણ બાળકને ના મળતા બાળકનો જોઈએ તેવો વિકાસ થતો નથી, જેથી ગુજરાત સરકારે પણ બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે અનેક યોજનાનો અમલમાં મૂકી છે. હાલ આ માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, જેમાં ગામડામાં રહેતી કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓ વેસન બાબતે તેમજ સગર્ભા સમયે કેવી કાળજી રાખવી તેને લઈ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે પણ આજે ધાનેરાના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર સોનાક્ષી કોરડિયા તેમજ ICDS સુપરવાઇઝર હિનલબેન રાઠોડ દ્વારા પોષણ બાબતે ખાસ માહિતી અપાઈ હતી, જેમાં ફતેપુર કેન્દ્રની તમામ આંગણવાડી કાર્યકર્તા સહિત કિશોરીઓએ હાજર રહી પોતાના અને પોતાના આવનારા બાળકના આરોગ્ય બાબતે માહિતી મેળવી હતી. સરકાર દ્વારા આપવામાં આવતા અલગ અલગ બાળભોગ તેમજ કયા કયા ખોરાકમાંથી પોષણ વિટામિન મળી રહે તેને લઈ વાનગી હરીફાઈ પણ યોજી હતી. સાથે મહેંદી હરીફાઈ સહિત મનોરંજન સાથે કિશોરીઓને માસિક ધર્મ ગુપ્તરોગ વિશે જરૂરી માહિતી અપાઈ હતી. ધાનેરા ICDSના સુપરવાઇઝર હિનાલબેન રાઠોડે સરકારની યોજના તેમજ પોષણ માસની વિગતો આપી હતી. સપ્ટેમ્બર મહિનો એટલે પોષણ માસ 2020 સરકાર દ્વારા આપણે એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દરેક ગામમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, જેમ કે બહેનો દ્વારા વ્યસન કરવામાં આવતું હોય છે, પોષણનું સ્તર બહુ નીચું હોય છે. તો અહીંયા અમે લોકોએ જે પ્રોગ્રામ કર્યો છે એના થકી અમે છેક લાભ છેવાડાના લાભાર્થી સુધી પોષણ સ્તરમાં જાગૃતતા આવે, દરેક સગર્ભા માતા એને કાળજી લેતી થાય, અને દરેક કિશોરી છે તો એ ભવિષ્યની માતા છે તો એનામાં બી પોષણ વિશે સમજણ આવે, એ થકી અમે લોકો અહીંયા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરાવડાવે, જેવી રીતે કે કિશોરી દ્વારા મહેંદી હરીફાઈ કરાવડાવી, પછી પોષણના તોરણો બનાવડાવે, જે પોષણના તોરણોમાં ઉપર અમે લોકોએ વિવિધ પ્રકારના પોષણના સંદેશા લખાવ્યા છે, જે અમારે જોખમી સગર્ભા અને જે લાલ ગ્રેડના બાળકો હોય છે એમના ઘરે અમારે પૂર્ણા સખી અને સહસખી એ દ્વારા ત્યાં આગળ લગાવવાના છે, જેથી લાભાર્થી સુધી એ સંદેશો પહોંચે. અને બીજું કે અહીંયા વિવિધ પ્રકારની વાનગીઓ જે આંગણવાડીમાં વિના મૂલ્યે પેકેટો મળે છે, જેમ કે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ, એમાંથી વિવિધ પ્રકારની વાનગી પણ બનાવડાવી છે, જેથી લાભાર્થી ઘરે લઈને એ પેકેટોમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવતા થાય અને એ પોષણયુક્ત ખોરાક લેતા થાય, અને એ થકી જે સ્પર્ધામાં કિશોરીઓ આવી હતી ભાગ લીધો એ તમામને અમે લોકોએ ગ્લાસ વિતરણ પણ કરવામાં આવ્યું.